નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. વૈષ્ણોદેવી કટરાથી શિવખોડી દર્શનાર્થે જઈ રહેલી યાત્રાળુ ઉપર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલાની ઘટનાને લઈને તળાજામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા પૂતળા દહન સહિતના કાર્યક્રમો યોજાયા. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની પોષિત આતંકવાદીઓ દ્વારા અનેકવાર હુમલાઓ કરવામાં આવે છે. તારીખ 9 જૂનના દિવસે વૈષ્ણોદેવી કટરાથી શિવખોડી દર્શનાર્થે જઈ રહેલ હિન્દુ યાત્રાળુઓની બસ પર આતંકવાદી દ્વારા આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમાં બસ ચાલક સહિત 10 યાત્રાળુઓની હત્યા કરવામાં આવી હતી, જે ઘટનાથી દેશભરમાં આક્રોશ વ્યાપ્યો છે. હિન્દુ તીર્થયાત્રીઓની હત્યાના વિરુદ્ધમાં આજે તળાજા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન તેમજ આતંકવાદી પૂતળા દહન અને રાષ્ટ્રપતિને સંબોધીને રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સવારે 10 થી 12 વાગ્યાના સમયે યોજવામાં આવેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમ્રાટ સમાચાર, તળાજા. जय श्री राम. दीपूभाई हिंदू आहे, जिल्हा संयोजक भावनगर. 9 जूनना रोज जे वैष्णवदेवी कश्मीरमां वैष्णवदेवी शिव खोड़ी दत्ता हिंदू यात्रिकों पर जे पाकिस्तानी कोशिश पाकिस्तानी प्रेरित आतंकवादियों द्वारा हिंदू यात्रा यात्रियों पर हुमलो करवामां आव्यो छे, तेना तेना रोषमां बजरंग दल द्वारा आज तळाजा तालुकामां आवेदन पत्र अने आतंकवादी पुतळा दहन કરવામાં આવ્યું છે. દેશભરમાં હિન્દુ સમાજમાં ખૂબ રોષ છે અને અમારી માંગ છે, મહા પ્રાંત કચેરીથી મહામંત્રીને ઉલ્લેખ કરીને આવેદન આપ્યું છે. અમારી માંગ છે કે નવી સરકારના ગઠન બાદ આ ઘટના બની છે તો સરકાર આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરે, ફરીથી આવી ઘટના ન બને. અને મીડિયાના માધ્યમથી હું આતંકવાદીઓને સંદેશ આપવા માગું છું કે માસૂમો ઉપર ગોળીબાર કરીને તમને શું તમારી માતાનું ધાવણ રજવી રહ્યા છો. એકવાર પડકાર કરો બજરંગદળના યુવાનો. બજરંગદળના યુવાનો 24 કલાક અને 365 દિવસ હિન્દુ સમાજની સુરક્ષા અને રાષ્ટ્રની સુરક્ષા માટે પડકાર ઝીલવા ત્યાં છે. એક વખત તમે પડકાર થઈ ગયો અમરનાથ યાત્રામાં, તમારી માનું ધાવણ યાદ કરાવી દીધું છે. આ એ બજરંગદળ છે. હજી અમે પણ પડકાર ઝીલવા ત્યાર છીએ. ભગવાન શ્રી રામની સોગન, જ્યારે પણ મોકો મળ્યો ત્યારે બધો હિસાબ વ્યાસ સહિત લેશું. જય 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 જય. જય શ્રી રામ.
करेगा।